અને સ્ટુડન્ટ હું તમને એક વાર્તા સંભળાવીશ તે તમારે ધ્યાનથી સાંભળવાની છે અને કદાચ એ વાર્તા તમે સાંભળેલી પણ હશે એક વાંદરો અને ફેરીઓ વાંદરો અને ફેરીઓ તો ફેર એક ફેરીઓ હતો એક ફેરીઓ માથે પેટી લઈને ટોપીઓ વેચવા જતો હતો શું વેચવા જતો હતો ટોપી વેચવા માટે અને પહેલા તો વાહન એટલે કે આ ગાડી લારી ગાડી એ બધું હતું નહીં એ વાહનો હતા નહીં એટલે ચાલતા ચાલતા એ ટોપીઓ વેચવા જતો હતો ટોપીઓ સેવા ભરેલી હતી પેટીમાં માથે ઉપાડીને જતો હતો એટલે ચાલતા ચાલતા રસ્તામાં એને શું લાગ્યું થાક લાગ્યો થોડો આરામ લેવો થાકી ગયો એટલે કહે છે કે એક વૃક્ષ આવ્યું અને વૃક્ષ નીચે તે થોડો આરામ કરવા બેઠો અને આરામ ત્યાં પેટી એને સાઈડમાં મૂકી અને ત્યાં થાક વિરામ કરતા કરતા તેની આંખ લાગી ગઈ શું થઈ ગયા ની આંખ લાગી ગઈ અને એને ખબર ન હતી કે ઝાડ ઉપર શું હતું વાંદરાઓ હતા શું હતું વાંદરાઓ તે વાંદરાઓ એ ફેરીઓ સુઈ ગયો હતો તે વાંદરાઓએ શું કર્યું નીચે ઉતર્યા અને જે ટોપી હતી એ ટોપી એ ટોપી જે પેટી હતી એ પેટી શું કર્યું ઓપન કરી એટલે કે ખોલી અને એની અંદરથી જે ટોપીઓ હતી એ બધા વાંદરાઓએ લઈને પોતાના માથા પર પહેરી દીધી હવે જે ફેરીઓ હતો એને અચાનક હવે આંખ લાગી ગઈ હતી એ અચાનક એની આંખ ઉઘડી અચાનક એની આંખ ઉઘડી ગઈ કે ચલો હવે કરીએ આરામ થઈ ગયો ચલો હવે કમ ટોપી વેચવા માટે જઈએ તો પછી એ તો ઉઠ્યો અને જોયું ઉઠીને જોયું તો બાજુમાં પેટી હતી એ ખુલ્લી હતી શું હતું ઓપન ખુલ્લી હતી અને અંદર કઈ હતું નહીં ટોપીઓ હતી જ નહીં દેખાઈ હતી એની ટોપીઓ કે નહીં મારી મારી ટોપીઓ ક્યાં ગઈ આજુબાજુ જોયું પણ કઈ દેખાયું નહીં અચાનક એની નજર ઝાડ પર બેઠેલા વાંદરાઓની વાંદરાઓ પર ગઈ અને જોયું તેની ટોપીઓ વાંદરાઓએ શું કર્યું હતું માથે પહેરી લીધી હતી માથા પર એમની બધી ટોપીઓ હતી અને એ ટોપીઓ પછી હવે કેવી રીતે લેવી વાંદરાઓ તો ખબર છે કે કેવી રીતે ટોપીઓ વાંદરાઓ કેવી રીતે મારે મેળવવી એ તો વિચાર કરવા લાગ્યો કે હું ટોપીને કેવી રીતે મેળવું પણ એ તો કઈ થોડી વાર વિચારી ગયો શું કરું શું કરું ને અચાનક પછી વાંદરાને શું વાંદરાઓ તો એમને મજે બેઠા અને ફેરિયાને અચાનક મનમાં વિચાર આવ્યો કે વાંદરાઓ શું કરે નકલ કરે વાંદરાઓ શું કરે આપણી નકલ તરત કરે તો અચાનક ફેરિયાને વિચાર આવ્યો અને એને યુક્તિ સૂજી અને પછી એને શું કરે પોતાના માથા પર ટોપી હતી એ આમ નીચે જમીન પર ફેંકી અને જેવી જમીન પર ટોપી ફેરિયાએ ફેંકી નીચે એવી જ રીતે વાંદરાઓએ પણ શું કર્યું પોતાના માથા પરની ટોપી નીચે ફેંકી માથા પરની ટોપી શું કર્યો નીચે ફેંકી અને ફટાફટ ફેરીઓ એ ટોપીઓ વાળીને પેટીમાં ભરીને ત્યાંથી ચાલતો ગયો આ આપણી હતી વાર્તા આવી જ વાર્તા આવું જ વાર્તા તમારે લખવાની છે અને તમારા અભ્યાસક્રમમાં ચેપ્ટર એક ચિત્ર વાર્તા ફેરિયાની યુક્તિ ચિત્ર વાર્તા ફેરિયાની યુક્તિ તમને ચિત્ર આપેલું છે તમને અહીંયા તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે ચિત્ર આપેલું છે અને એ રીતે તમારે પાર્ટ્સમાં લખવાની છે અલગ અલગ પાર્ટ્સમાં લખવાની છે જેમ કે અહીંયા ફર્સ્ટમાં તમે ડ્રોઈંગ જોવો છે કે ફેરિયો શું કરે છે આરામ કરતો હોય છે પેટી ઓપન કરે છે અને વાંદરા જે વાંદરો છે ટોપીઓ કે લઈને ઝાડ પર અહીંયા વાંદરો ટોપી પહેરે છે અને સેકન્ડમાં છે કે બધા વાંદરો એક વાંદરે ટોપી પહેરી એટલે વારાફરતી બધા વાંદરાઓ ટોપીઓ લઈને ઉપર ચડી જાય છે આટલું અહીંયા સ્ટોપ થાય છે થર્ડમાં જુઓ થર્ડનું ચિત્ર જુઓ તે થર્ડમાં જે ફેરીઓ છે અચાનક જાગી જાય છે એની ઊંઘ પૂરી થાય છે અચાનક એ જાગી જાય છે અને જુએ છે તો પેટી ખાલી જુએ છે પેટી શું જુએ છે ખાલી અને વિચારે છે અહીંયા હું ઊંઘ અહીંયા આગળ પોર્ટમાં છે કે હું શું કરું હું કેવી રીતે મારી ટોપીઓ પાછી મેળવું એમ વિચાર કરે છે હોટ ચિત્રમાં વિચાર કરે છે કે શું કરું એમ અને અચાનક એને એક ઉપાય સૂજે છે યુક્તિ સૂજે છે ફિફ્થ નંબરમાં ફાઈવ નંબરમાં છે ટોપીઓ આમ કંઈક બધા પ્રયત્નો કરે છે પણ કંઈ મેળ પડતો નથી એ શું કરે છે હા ટોપી એની માથાની નીચે ફેંકી દે છે અને ટોપીઓ વાંદરો આ કે લાવ લાવ કરે છે પણ આવતી નથી ટોપી અહીંયા સિક્સમાં એની ટોપી નીચે ફેંકે છે ફેરીઓ અને બંદરો એટલે કે જે વાંદરાઓ છે ફટાફટ પોતાની ટોપીઓ પણ નીચે ફેંકે છે અને સાતમાં ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો કે ટોપીઓ જે નીચે પડેલી છે એ ફેરીઓ ફટાફટ વીણીને પેટીમાં મૂકી દે છે અને એક ચિત્રમાં તમે જુઓ છો કે પેટી ભરીને ફેરીઓ એમ કે ટોપી લઈને ચાલતો થયો છે આ રીતે તમારી સ્ટોરી અહીંયા કમ્પ્લીટ થાય છે કે તમારે વન ટુ એટ ચિત્ર પ્રમાણે તમારી સ્ટોરી વાર્તા લખવાની છે થેન્ક યુ ઓલ ઓફ યુ